જામનગરમાં ક્રિકેટરની પત્ની આવ્યા મદદે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોનાગ્રસ્ત લોકોની મદદની વહાળે. જી હા, ગુજરાત રાજ્યમાં બે બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. એક તરફ કોરોના મહામારીએ ભરડો લીધો છે અને બીજી તરફ તોકતે વાવાઝોડું, જે આપણે સૌ જાણીએ છીએ. થોડા દિવસ પહેલા જ વાવાઝોડાએ ગુજરાતને ગમરોળ્યું અને હાલ કોરોનાની મહામારી પણ યથાવત છે ત્યારે આવા સમયમાં સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ગરીબોની વહારે આવ્યા છે, જેમના દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી વાવાઝોડા તેમજ કોરોનાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને બે માસ સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી રહી છે, જેના થકી રીવાબા જાડેજા દ્વારા અતિસેવાકીય અને પ્રશંસનીય કામગીરી સામે જોવા મળી રહી છે. આવા કપરા સમયમાં એક સામાન્ય નાગરિકની રીતે તમામ અસરગ્રસ્ત લોકોની મદદની વાહરે આવી એક અનેરું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે રીવાબાએ. જે ગમે તે સમય હોય ગુજરાત અને ગુજરાતના લોકો કોઈ પણ મુશ્કેલી આવે તો તેઓ નમતા નથી અને બને તો એ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે. અને આવા અનેક લોકો જે હોય છે કે જે એકબીજાને મદદરૂપ બની અને તેમાંથી બહાર કાઢતા હોય છે, ત્યારે ક્રિકેટરની પત્ની પણ આવ્યા છે મદદે. જી હા, સૌરાષ્ટ્ર જામનગર ખાતે ક્રિકેટરની પત્ની વાવાઝોડાના અસરગ્રસ્તો અને કોરોનાગ્રસ્ત લોકોની મદદે પહોંચ્યા છે રીવાબા. નમસ્કાર, જય માતાજી. હું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા મારા માધ્યમથી આપ સૌને એક નમ્ર અપીલ કરી રહી છું કે કોરોનાના મહામારીના સમયમાં અને સાથે સાથે જે વાવાઝોડાની પરિસ્થિતિ, આ બંને કપરી પરિસ્થિતિઓમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ સાથે મળીને એકબીજાને સહયોગ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ તો વધારે ઉચિત છે. બિકોઝ ઘણા એવા કુટુંબો છે, ઘણા એવા પરિવારો છે કે જે લોકો આ પરિસ્થિતિમાં રોજબરોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, બટ આ લોકડાઉનની સિચ્યુએશનમાં એ એમના માટે શક્ય નથી બનતું. તો એમનું ગુજરાન ચલાવી શકાય એ માટે આપણા તરફથી એક નાનામાં નાનો સહયોગ પણ એમના માટે બહુ મહત્ત્વનો સાબિત થશે. હું મારા માધ્યમથી કે 600 એવા કુટુંબ છે, એવા પરિવારો છે ને દરેક સમાજનો એવો વર્ગ છે કે જે રોજબરોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, એમના માટે એક મહિના સુધી ચાલે એટલી રાશનની કીટ તૈયાર કરીને એમનું વિતરણ હું કરાવું છું. અને 600 પરિવાર કે જે ક્યાંક ને ક્યાંક આ મહામારીમાં અસર પામ્યો છે એ પરિવારને હું મારા તરફથી બને એટલી મદદ કરવા જઈ રહી છું. તો પ્લીઝ, આપનો પણ સહયોગ આમાં બહુ જ જરૂરી છે. આપ મેક્સિમમ આસપાસના લોકોને અથવા તો તમારી આસપાસ કોઈ એવું કુટુંબ પરિવાર છે તો એક પરિવારને પણ આપ મદદ કરશો તો એ મદદ આપની બહુ જ એમના માટે કિંમતી સાબિત થશે. તો પ્લીઝ, મારા માધ્યમથી આપ સૌને અપીલ કરું છું કે તમારી એક નાનકડી મદદ અને તમારો એક નાનકડો સહયોગ કોઈ પરિવારના ઘરમાં બહુ ઉજાસ પાથરી શકે છે. તો પ્લીઝ, આપણે કંઈક ને કંઈક આ પરિસ્થિતિમાં આપણા તરફથી સહયોગ આપીએ અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર, જય માતાજી.